પ્રભુ જાણાના વાસુદેવજી પુત્રના નામનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 ના વિષય આસપાસ જેમાં આપણે પાઠ 7 નો સમજી રહ્યા હતા અને પહેલાના લેક્ચરમાં આપણે પાઠ 7 નો રિયાની પેન મોડી પડી એ આપણે સમજી ગયા હતા. એ પાઠમાં આપણે જોયું કે રિયા છે એ અમદાવાદના સોરી બરોડાના રેલવે સ્ટેશનમાં ઊભી રહે છે. એ રેલવે સ્ટેશન ઉપર બધું જોવે છે કે ત્યાં કઈ સુવિધાઓ હોય છે, કઈ કઈ વસ્તુ હોય છે, લોકો બધા એનો ઉપયોગ કઈ રીતે કરે છે, એ બધું રહ્યા છે એ જોવે છે. અને આગળ વધતા તે પોતે એક ફાટકનું પણ આમાં વર્ણન કરે છે કે ફાટકની બહાર જ્યારે તેથી ટ્રેન પસાર થાય છે ત્યારે ત્યાં લોકો છે એ બધા ઉભા હોય છે, સ્કૂટર સાયકલ પછી ભારે માલ વાહન એટલે કે ટ્રક પણ હોય છે. ત્યાર પછી તેઓ આગળ ગોલ્ડન બ્રિજ ઉપરથી તેની ટ્રેન ત્યાંથી પસાર થાય છે. ત્યાં સુધી આપણે જોઈ ગયા છે. હવે આગળનું આપણે જોઈએ કે પેજ નંબર 53 માં બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી અને ચારે બાજુ લીલુંછમ જોવા મળ્યું. પવન પણ ખૂબ જ ઠંડો હતો. આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નહીં. અમે બહારનું વાતાવરણ જોવામાં મસ્ત હતા ત્યાં મમ્મીના મોબાઈલમાં મામાનો ફોન આવ્યો. તે અમને રેલવે સ્ટેશને લેવા આવવાના હતા માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે માટે અમે 8:25 કલાકે પહોંચવાના બદલે અમે 10:25 કલાકે પહોંચીશું. હવે આના પહેલાના લેક્ચરમાં મેં તમને કંઈક સમજાયો તો પાઠ્યાર્થી કીધું કે રિયા ટ્રેન છે 2 કલાક મોડી ચાલે છે. એટલે હવે રિયા શું કરે છે કે ટ્રેનમાં બેઠા બેઠા બહારનું દ્રશ્યનું આમાં વાતાવરણનો ઉલ્લેખ કર્યો છે કે ટ્રેનમાંથી બધે લીલાછમ ઝાડ કેળાની ખેતી કરેલા કેળાની વાડીઓ અને ખૂબ જ ઠંડો પવન છે એ આવી રહ્યો છે. તો એ વિચારે છે કે મને ગાંધીધામમાં ક્યારે આવું સરસ વાતાવરણ જોવા મળ્યું નથી. અને અચાનક જ એના મામાનો ફોન આવે છે ત્યારે એના મમ્મી કહે છે કે અમે 8:25 નહીં પહોંચીએ, એના બદલે અમે 10:25 પહોંચીશું. તો રિયા કેટલા વાગે પહોંચી હતી? તો કે 10:25 કલાકે, બરાબર, કારણ કે એની ટ્રેન છે એ 2 કલાક મોડી ચાલતી હતી, બરાબર. હવે નદી ઉપરથી નદી અને પુલ ઉપરથી તેઓ ટ્રેન છે એ પસાર થાય છે. તેઓ અલગ અલગ વસ્તુઓ ત્યાં જોવે છે અને ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે, પછી ટ્રેનમાં બેઠા બેઠા રિયાને વિચાર આવે છે કે ટ્રેનમાં વીજળી કેવી રીતે આવતી હશે. હવે તમે જોયું છે ને ક્યારે આપણે આવો વિચાર કરતા નથી. ટ્રેનમાં છે એ પંખો પણ ચાલતો હોય છે, રાત્રે રાત પડે તો લાઈટ પણ એમાં ચાલુ હોય છે, બરાબર ને. અને એમાં પાણીની પણ સુવિધાઓ છે. પાણી આપણે લોકો સાફ સફાઈ વાળા કર્મચારીઓ છે પોતે પાઇપ દ્વારા ટ્રેનના ડબ્બામાં પાણી ભરતા હોય છે અને એની સાફ સફાઈ પણ કરતા હોય છે. આવી જ રીતે આપણે દરેક જગ્યાએ ગમે ત્યાં ટ્રેનમાં જાય તો આપણને આવી ઘણી બધી સુવિધાઓ મળે છે. ટ્રેનના ડબ્બામાં પાણી આપણે એમ ક્યારે વિચાર્યું નથી કે ટ્રેનમાં પાણી કેવી રીતે પહોંચતું હશે અથવા એમાં લાઈટ કેવી રીતે પહોંચતી હશે. આપણે તો એમાં આપણે એક ચિત્ર દોરીએ કે ટ્રેનને રેલવે સ્ટેશને કયા કયા લોકો હોય છે અને કઈ કઈ ભાષામાં લખેલું હોય છે. તો આપણે રેલવે સ્ટેશને જઈએ ત્યારે હિન્દીમાં લખેલું હોય છે, ગુજરાતીમાં લખેલું હોય અને ઇંગ્લિશમાં લખેલું હોય છે, બરાબર ને. આ ત્રણેય ભાષામાં લખેલું હોય છે, બરાબર ને. આપણે રાજકોટ, આપણે રાજકોટના રેલવે સ્ટેશન ઉપર જઈશું તો રાજકોટ હિન્દીમાં પણ હોય છે, ગુજરાતીમાં લખેલું હોય છે અને ઇંગ્લિશમાં લખેલું હોય છે. કારણ કે આપણે સ્ટેશન ઉપર માત્ર ગુજરાતીઓ જ આવે એવું જરૂરી નથી, પણ ગમે તે લોકો આવતા હોય તો એને હિન્દી તો આવડતું જોઈએ એટલે હિન્દીમાં લખેલું હોય છે અને ત્રણેય ભાષામાં લખેલું હોય છે. અને આપણે સ્ટેશને જ્યારે આપણે સ્ટેશન મોટા મોટા સ્ટેશન જઈએ જેમ કે અમદાવાદ છે, બરોડા છે, એવા મોટા સ્ટેશન ઉપર આપણે ક્યારે કલાક ઉભા હોય તો આપણે ત્યાં જાણવા પણ ઘણી ભાષા એ લોકો ત્યાં બોલતા હોય છે. કેમ કે ત્યાંથી ઘણી જગ્યાએ આજુબાજુમાં કોઈ એમપીના, કોઈ મધ્યપ્રદેશથી આવ્યા હોય, કોઈ ગુજરાતના હોય, કોઈ મહારાષ્ટ્રના હોય, કોઈ તમિલનાડુથી આવે, એ રીતે બધા અલગ અલગ શહેરમાંથી આવતા હોય છે અને એની ભાષા એની બોલી છે એ પણ અલગ અલગ હોય છે. જે રેલવે સ્ટેશને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એ લોકો ભેગા થયા હોય છે. તેઓ સાથે પોશાક છે એ પણ અલગ હોય છે. હવે આપણે છે ગુજરાતીઓ છે, આપણે ક્યાંક બીજા રાજ્યમાં જાય તો એ લોકો આપણી બોલી અને આપણા પહેરવેશ ઉપરથી પણ આપણને ઓળખી
ઓળખી જાતા હોય છે તો કે કેવી રીતે તો કે આપણે ગુજરાતી છીએ તો આપણા મમ્મી છે ગુજરાતી સાડી પહેરતા હોય તો આપણે મહારાષ્ટ્રમાં આવતા તો રાજસ્થાનમાં જેમ છે તો આપણે પહેરવે એટલે કે આપણે જે સાડી પહેરી હોય એના ઉપરથી અને આપણી જે બોલવાની ભાષા છે એના ઉપરથી લોકો આપણે ઓળખી જતા હોય છે અથવા તો બહારના લોકો જેમ કે આપણે અહીંયા છે તો કોઈ બહારના હોય અને હિન્દી બોલતા હોય તો આપણે તરત એમ કહીએ કે બહારના છે યુપી સાઈડના છે અથવા તો અત્યારે આપણે બધા લોકો એમ કહે કે બહારના છે એવી રીતે કારણ કે આપણે એને ઓળખી કેવી રીતે ઓળખી શકીએ તો કે એ લોકો આપણાથી અલગ ભાષા બોલે છે એનો પહેરવેશ છે એ પણ અલગ છે એ લોકોની ખાવા પીવાની રહેણી કહેણી એ પણ આપણાથી અલગ છે એટલે આપણે એને ઓળખી શકીએ છીએ અને આપણે એમ કહીએ છીએ કે આ છે એ આપણા દેશ આપણા દેશના કે આપણા રાજ્યના નથી બહારના રાજ્યના છે એવી રીતે એ લોકો પણ આપણને ઓળખી જાય છે હવે રિયાની ટ્રેન છે એ કયા કયા સ્ટેશનેથી જાય છે તો કે રિયા છે એ ગાંધીધામથી બેહે છે તો પછી સામખિયાળી અમદાવાદ બરાબર વડોદરા સુરત અને વાપી પહોંચે છે બરાબર આ બધા સ્ટેશનેથી પોતે ત્યાંથી પસાર થાય છે અને પ્લેટફોર્મ ઉપર ઘણા બધા મુસાફરોની અવરજવર પણ થતી હોય છે અહીંયાથી પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યના લોકો નોકરી ધંધા માટે પણ આવતા હોય છે જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે પપ્પાએ સૂતર પહેરી અને ઘારી લઈ આવી જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે ટ્રેન 5 મિનિટ રોકાઈને ઉપડી હવે શું થયું કે ટ્રેન છે એ સુરત પહોંચી ગઈ હતી તો ટ્રેન રિયાની ટ્રેન સુરત કેટલા વાગે પહોંચી તો કે 9 વાગે બરાબર 9 વાગે સુરત પહોંચી પ્રશ્ન પૂછવામાં આવે કે રિયાની ટ્રેન સુરત કેટલા વાગે પહોંચી હતી તો કે 9 વાગે બરાબર તો એની ટ્રેન 9 વાગે સુરત પહોંચી હતી હવે સુરત છે એ ખૂબ જ હીરા ઉદ્યોગ માટે જાણીતું શહેર છે અને સુરતમાં લોકો આજુબાજુના ગામના શહેરના અને રાજ્યના લોકો છે એ કામ ધંધા માટે ત્યાં સુરતમાં આવતા હોય છે તેથી ત્યાં એ એક ખૂબ જ મોટું રેલવે સ્ટેશન છે અને ત્યાં મેં તમને કીધું એમ કે બહારના લોકો ત્યાં આવીને વસવાટ કરતા હોય છે અને અમુક લોકો ત્યાંથી બીજા સ્થળે પણ જતા હોય છે એવી જ રીતે સુરતમાં સૂતર ફેરી અને ઘારી છે એ ખૂબ જ ત્યાંની પ્રખ્યાત છે પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત જ વાપી આવશે આપણને વાપી પહોંચતા હવે એકાદ કલાક જેવું લાગશે મમ્મીએ મામાને ફોન કરીને જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચી જશે હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી અને અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો હવે એ લોકોને ઉતરવાનો સમય થઈ ગયો છે મને અને હિમાંશને મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં આવી છે મામાને ફોન આવી ગયો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને આવી ગયા છે મુસાફરી ઘણી લાંબી હતી તેથી અમને ખૂબ જ મજા આવી અને અમે ઘણું બધું ડાયરીમાં પણ લખ્યું હવે હવે પછીનો જે પાઠ આવશે એમાં રિયા છે એ એના મામાના ઘરે તો પહોંચી ગઈ પણ રિયા એના મામાના ઘરે જાય છે અને ત્યાં શું કરે છે હવે રિયા એના મામાના ઘરે જઈ અને ત્યાં શું કરે છે એના વિશે આખો પાઠ છે એ આપણે 8મો પાઠ છે એ જોઈશું બરાબર છે હવે રિયા અને રિયા ટેન્ટ મોડી પડી એના વિશે આપણે આખો પાઠ સમજી લીધો હવે પછીનો પાઠ આવશે એ રિયા પહોંચી મામાના ઘરે તો હવે પછીનો પાઠ છે ત્યાંથી ચાલુ થશે ક્યાંથી તો કે રિયા છે રેલવે સ્ટેશને ઉતરે છે અને એના મામા ઈચ્છે એટલે લેવા માટે ત્યાં આવે છે બરાબર છે ને એટલે રિયાને એ લોકો કેટલા વાગે ત્યાં પહોંચ્યા હતા તો કે 10:25 કલાકે કારણ કે રિયાની ટ્રેન છે એ 2 કલાક મોડી ચાલતી હતી બરાબર છે હવે પછીનો આપણે આ પછીના લેક્ચરમાં આ પાઠના આપણે પ્રશ્ન જવાબ અને ખાલી જગ્યા જોશું હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ